બ્રાઉન ફેક્ટરી સહિત કેટલાક શોપિંગ મોલમાં કેરી બેગનો અલગ ચાર્જ લેવામાં આવતો હોય છે અને આવા કેસમાં ગ્રાહક સુરક્ષા કોર્ટનો મહત્વપૂર્ણ અને ઉદાહરણરૂપ ચુકાદો આવ્યો છે. એક વ્યક્તિએ બ્રાઉન ફેક્ટરીમાંથી 2500 રૂપિયાની ખરીદી કરી, જેમાં તેને આપવામાં આવેલી કેરી બેગના અલગથી 10 રૂપિયા ચાર્જ લેવામાં આવ્યો, જે બાદ આ વ્યક્તિએ એડવોકેટ થકી ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ફરિયાદ કરી, જે બાદ ગ્રાહક સુરક્ષા કોર્ટે ગ્રાહકને 10 રૂપિયાની થેલીના ચાર્જ અને તેનું 8% વ્યાજ સહિત હેરાન ગતિના ₹1000 અને ખર્ચ પેટે ₹500 ચૂકવવા આદેશ કર્યો. મેં બ્રાન્ડ ફેક્ટરીમાંથી કપડાની ખરીદ કરી હતી, જેના બિલની સાથે મને જાણવા મળ્યું કે તેમણે મને પેપર બેગનો પણ એડિશનલી 10 રૂપિયાનો ચાર્જ કર્યો છે. એ પેપર બેગની ઉપર બ્રાન્ડ ફેક્ટરીની બધી જ બ્રાન્ચ અને તેમની મોટી એડવર્ટાઇઝમેન્ટ પણ લાગેલી હતી. આ વસ્તુની ફરિયાદ મેં ગ્રાહક સુરક્ષા ફોરમમાં કરી હતી. આ કરવાનું કારણ ફક્ત અને ફક્ત વધુમાં વધુ સામાન્ય લોકો અને ગ્રાહક જાગૃત થાય તે જ હતું. તો ગ્રાહકે માત્ર તેના 10 રૂપિયા મેળવવા માટે નહીં, પરંતુ લોકો જાગૃત થાય અને બ્રાન્ડ ફેક્ટરી સહિત શોપિંગ મોલ કેરી બેગના નામે લૂંટ ચલાવતા બંધ થાય તે આશય હતો અને કોર્ટે પણ ગ્રાહકના પક્ષમાં ચુકાદો આપીને કેરી બેગના નામે લૂંટ ચલાવનારાઓ સામે લાલાંક કરી છે. મેં કોર્ટમાં કેસ મૂક્યો હતો, એમાં એવી મારી માંગણી હતી કે સાહેબ 10 રૂપિયા જે છે એ અમે માત્ર 10 રૂપિયા માટે લેવા માટે નથી આવ્યા, પણ જે ખરેખર અમારી જે રજૂઆત છે તે પબ્લિકને જાગૃત કરવાની જે ઈચ્છા છે કે ભાઈ જેથી કરીને ફરી આ લોકો એવી રીતે ખોટા પૈસા બેગના ન લઈ શકે. તો કોર્ટે મારી પ્રેરણાને કોર્ટને પણ યોગ્ય લાગી અને જ્યારે હું કેસ જ્યારે મૂક્યો ને ત્યારે એડમિશન હિસ્ટ્રી જો છે ત્યારે જોઈને જ કોર્ટને સારું લાગ્યું. કોર્ટે કહ્યું તમે આ બહુ સારો કેસ કર્યો છે.